આગળ એક સીધી છે જે એ ટુ ઝેડ ના, અને તમારા પાના નંબર 5 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ તમારે બાજુમાં લખવાના હતા, અને આ જોડકા મેં તમને સમજાવ્યા હતા બરોબર. હવે પાના નંબર આપણે 7 થી મળવાનું હતું. તો પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખો. તો દરવાજો એટલે શું થાય? આપણે સ્પેલિંગ નથી લખવાનું, આપણે વચ્ચેનો જે ઉચ્ચાર છે એ લખવાનું. દરવાજો એટલે ડોર, પૈડું એટલે વ્હીલ, ઝંડો એટલે ફ્લેગ, ઈગલ એટલે ગરુડ, ફાઈવ એટલે 5. અહીંયા ઈગલ એટલે અહીંયા છે ને ગુજરાતી ઉચ્ચાર લખવાનો, એટલે ઈગલ એટલે ગરુડ, 5 એટલે 5, ઝીપ એટલે ચેન. કૌંસમાંથી શબ્દ લખી કોયડા પૂરા કરો. CATMAT, CATMAT, કેટ અને મેટ, પછી નેસ્ટ અને પેન, NEST, નેસ્ટ, PEN, પેન એટલે પેન, પછી છે સ્ટાર અને બોલ બરોબર. તો STAR, સ્ટાર, BALL, બોલ. પછી અહીંયા આપેલું છે નીચે આપેલા અંગ્રેજી સ્પેલિંગ બીજી ABCDમાં લખો. તો પહેલી ABCDમાં છે ANT, તો બીજી ABCDમાં લખવાનું ANT, LION, LION. પહેલી અને બીજી ABCD સરખા મૂળાક્ષર શોધીને તેની ફરતે રાઉન્ડ કરો. આપણે ગયા લેક્ચરમાં શીખી ગયા હતા, ગયા લેક્ચરમાં. તો પહેલી ABCD અને બીજી ABCD તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું. D છે બીજી ABCDનો પહેલી ABCD, એની ફરતે આપણે રાઉન્ડ કરવાનું. B છે પહેલી ABCDનો અને બીજી ABCDનો, તેની ફરતે આપણે રાઉન્ડ કરવાનું. આ બધા કોયડા તમારે જોડકા તમારે કરવાના. પછી નીચે આપેલું છે પહેલી ABCDના મૂળાક્ષરોનો મહાવરો કરો અને ખૂટતા મૂળાક્ષરો લખો. અહીંયા તમને જે ખૂટતા હોય એ લખવાના. AB આપેલું છે તો શું નથી, તો સી, અહીંયા સી લખવાનો. D પછી શું આવે, ઈ, જે ખૂટતી ABCD હોય પહેલી ABCD એ તમારે લખવાની. એવી જ રીતે નીચે બીજી ABCD ખૂટતી હોય એ તમારે અહીંયા લખવાનું. આજના લેક્ચર પૂરતું આટલું પેશ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટેપ નંબર 1 સ્વર અને વ્યંજનથી મળીશું. અસ્તુ.